પાટણ કલેક્ટર કચેરીમાં જમીનનો હુકમ તંત્ર દ્વારા ના કરતા એક સમાજ કાર્યકર દ્વારા આગ ચંપી આત્મવિલોપન કરતા હાહાકાર મચી જવા પામ્યો હતો. પાટણ જિલ્લાના દૂધકા ગામે રહેતા વણકર હેમાબેનની પરિવારની ચાકરી પસાયત જમીન નામે કરવા માટે અરજદાર દ્વારા છેલ્લા 6 વર્ષોથી ગાંધીનગરથી પાટણ અને સ્થાનિક કચેરીમાં ધક્કા ખાઈ અંતરે તંત્રે જમીન નામે ના કરવાનો હુકમ કરતા 15 દિવસ પહેલા અરજદાર અને પરિવારના સભ્ય રામાભાઈ મકવાણા તેમજ ભાનુપ્રસાદ મકવાણા ત્રણે એ સમયે જમીન નામેનો હુકમ ન કરતા કલેક્ટર કચેરીમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે તંત્ર દ્વારા આજે 15મી તારીખનો બપોરનો 1 વાગ્યાનો સમય હોય આત્મવિલોપન કરવાની જાણ થતા વહેલી સવારથી જ પોલીસનો કાફલો કચેરીમાં ગોઠવાઈ ગયો હતો. ત્યારે બપોરના અચાનક ભાનુપ્રસાદ પોલીસની જાણ બહાર કલેક્ટર કચેરી બોના પાર્કિંગ તરફથી આંગ ચાપી કરી દોડતી આવી હતો અને પોલીસ બંદોબસ્ત વચ્ચે જ સડક તો દોડી આવતા હાહાકાર મચી જવા પામી હતો અને પોલીસે આગ બુઝાવવા માટે અફરાતફરી કરી તાત્કાલિક આગને બુઝાવી સારવાર અર્થે ધારપુર ખસેડાઈ હતો, જેને લઈને અરજદારના પરિવારજનો અને સમાજના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને રસ્તો ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા પોલીસે અટકાયત પણ કરી હતી અને મામલો તંગ બનતા પોલીસનો કાફલો ઘટના સ્થળે ગોઠવાઈ ગયો હતો અને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો અને એસપી કલેક્ટરે આ બાબતે કંઈ જ નિવેદન આપવા તૈયાર નથી ત્યારે સમાજમાં ઘટના પગલે ઘેરા પ્રત્યાઘાત પડવા પામી હતા. મગાભાઈ કુબીરભાઈ એમનો છોકરો રામાભાઈ મગાભાઈ પછી કાંતિબેન દેમાબેન કાંતિભાઈ વણકર ત્રણ ફાઇલો મોકલી કલેક્ટર જિલ્લા પંચાયત અહીંયાથી ગાંધીનગરથી 2 ફાઇલનો પાસ થયા ને 1 ફાઇલનો કેસ પાસ કર્યો નહીં. 10 દાડાથી પોલીસ ધરપકડ કરવા આવેલી દૂધકાથી પછી સમી પાટણ જિલ્લા પંચાયત ઓફિસે આવેલા તો એ કઈ કાર્યવાહી કરી નહીં. પછી શંકેશ્વર ઊંઝાના છે ભાનુભાઈ તલાટી નિવૃત્ત થયેલા માણસ એ ભેગા હતા, ફાઇલ બનાવેલી એમને પોતે હતી. આ કાર્ય કરતા હતા તો આ જમીન બારનો નિકાલ ના કર્યો એથી ભાનુભાઈએ કેરીન છાંટી અને હાથમાં હતા કરી. પછી રામાભાઈ મગાભાઈએ કેરોસીન છાંટેલો, દેમાબેનનો પતો નથી. શામાભાઈ મંગાભાઈ દૂધકા ફાઇલ 3 વર્ષથી કલેક્ટરને રજૂઆત કરેલી, બધી ફાઇલ જ છે. પૈસા ચલણ ના ભરેલા છે, 22,000 રૂપિયા ભરેલા. કઈ નહીં, આજ કઈ કરી દઉં હુકમ તો આજ કઈ કર્યો નહીં. આવું કરીને મેલ્યું ચેતન રામીનો રિપોર્ટ પાટણ.